નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદ્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. આપણે આની પહેલાના વિડીયોમાં જોયું હતું કે નાઇટ ફોર્ક, સિમ્પલ નાઇટ ફોર્ક કેવી રીતે થાય છે. નાઇટ ફોર્ક એટલે નાઇટ એક સાથે બે પીસ ઉપર ડબલ એટેક કરે છે અને કહેવાય છે નાઇટ ફોર્ક. હવે આપણે લેવલ 2 અને લેવલ 3 ના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે નાઇટ ફોર્કના. તમારે વિડીયો 5 મિનિટ્સ કે 10 મિનિટ્સ પુશ કરવો પડશે, કારણ કે બધી પઝલો ડિફિકલ્ટ હશે અને વિચારીને પછી તમારે આન્સર દેવાનો છે. હું મારી બધી પઝલમાં તરત જ આન્સર આપીશ, જેથી કરીને તમે વિડીયો પુશ કરીને વિચારી અને મારા આન્સર સાથે કમ્પેર કરી શકો. તો ચાલો શરૂ કરીએ છીએ લેવલ 2. સૌથી પહેલા વાઇટ ટુ પ્લે છે. અહીં તમારે વિચારવાનું છે નાઇટ ફોર્ક કેવી રીતે ક્રિએટ કરવો. ઓકે, હું આન્સર આપું છું ક્વીન h6. હવે જુઓ, ક્વીન ક્વીનથી પિન થઈ ગઈ છે. જો બ્લેક કિંગ કે બિશપ કંઈ રમે તો પછી વ્હાઇટ ક્વીન એક્સચેન્જ કરશે, અને જો બ્લેક ક્વીનથી ક્વીન મારશે તો નેક્સ્ટ મૂવમાં નાઇટ f7 ચેક, અને પછી નાઇટ ઇન્ટુ ક્વીન અને બિશપ પર પણ એટેક થાય છે. હવે મિત્રો, તમે કહેશો કે આમાં ફાયદો શું થયો, ક્વીન આપીને ક્વીન લીધી, તો કંઈ ફાયદો થયો નહીં. પરંતુ આપણે ફાયદો નથી કરવો, આપણી પાસે બે પોન છે અને બ્લેક પાસે એક જ પોન છે, તો આપણે બે પોનની હેલ્પથી ક્વીન બનાવીને જીતવાનું છે. એટલે એન્ડ ગેમને એકદમ સરળ બનાવવા માટે આપણે ક્વીનથી ક્વીનને એક્સચેન્જ કરી. આ ચેસનો બહુ બેસ્ટ નિયમ છે કે જ્યારે તમારે ગેમ જીતવી હોય અને તમે પ્લસ પોઝિશનમાં હોય તો તમારે બે પીસ, મેજર પીસ એક્સચેન્જ કરવા જરૂરી છે. ચાલો પોઝિશન નંબર 2. મિત્રો, વ્હાઇટ ટુ પ્લે છે, તમારે અહીં વિચારવાનું છે 5 મિનિટ કે 10 મિનિટ. ઓકે, ચલો આન્સર હું આપું છું. અહીં બે ટાઈપના ફોર્ક છે. તમે નાઇટથી ડાયરેક્ટ પણ ફોર્ક આપી શકો છો, જેથી કરીને ચેક અને રૂક પર એટેક. જો એ કિંગ ખસે તો તમને એનો નાઇટથી રૂક મળી જાય છે. અને બીજો, ગેમને જો વધારે સરળ બનાવી હોય, વધારે સિમ્પલ બનાવી હોય, તો સૌથી પહેલા ક્વીન કેપ્ચર રૂક, ક્વીનથી રૂક મારી દો. હવે તમારી ક્વીન મારશે અને નેક્સ્ટ મૂવમાં નાઇટ ફોર્ક, કિંગ ક્યાંય પણ જાય અને તમને એની ક્વીન પાછી મળી જાય છે. આવી રીતે તમે પીસ પ્લસ થઈ જાઓ. ચલો હવે પઝલ નંબર 3. ચાલો મિત્રો, વિચારવાનું શરૂ કરી દો. બ્લેક ટુ પ્લે છે, અહીં બ્લેકે રમવાનું છે અને નાઇટ ફોર્ક ક્રિએટ કરવાનો છે. ઓકે, સૌથી પહેલા ક્વીન સેક્રિફાઈસ, ફ્રીમાં ક્વીન આપવાની છે, કારણ કે હવે ફોર્કની પોઝિશન બને છે. જો કિંગ પાસે કોઈ સ્પેસ નથી એટલે ફોર્સ એને મારવું પડશે. નેક્સ્ટ મૂવમાં નાઇટ ઇન્ટુ બિશપ ચેક આવે છે, કિંગ ચેક સેવ કરશે અને તમને મળી જશે ક્વીન. આવી રીતે એક પીસ તમને વધારે મળે છે. મિત્રો, આ પોઝિશનમાં વ્હાઇટ વિનિંગ પોઝિશનમાં લાગે છે, કારણ કે વ્હાઇટ પાસે ક્વીન છે અને ક્વીનથી નાઇટ પર એટેક પણ છે. પરંતુ નાઇટ ફોર્કની મદદથી બ્લેક ગેમ કંટ્રોલ કરી શકે છે, જીતી પણ શકે છે. તો ચાલો અહીં તમારે વિચારવાનું છે કેવી રીતે ફોર્ક ક્રિએટ થાય છે. ચાલો હું બતાવું છું. બિશપ કેપ્ચર f7 ચેક આવે છે. હવે જો કિંગ ખસે તો બિશપથી ક્વીન મળી જશે, પહેલું ઓપ્શન. જો કિંગથી બિશપ મારશે તો પછી આ નાઇટ e4 ઉપર આવીને ચેક આપે છે અને ફોર્ક આવે છે, અને પછી નેક્સ્ટ મૂવમાં આપણને ક્વીન મળી જાય છે. અને બીજું ઓપ્શન કે જો ક્વીનથી બિશપ મારે તો નાઇટ d3 ચેકથી તમને ક્વીન મળે છે. એનો મતલબ કોઈ પણ રીતે હવે તમને ક્વીન મળે છે, અને ક્વીન મળ્યા પછી ગેમ ન્યુટ્રલ થાય છે, એટલે ડ્રો બાજુ પણ થઈ શકે અને જો વધારે સારું રમો તો ગેમ જીતી શકો છો. ચાલો નેક્સ્ટ પઝલ જોઈએ. મિત્રો, આમાં વ્હાઇટ ટુ પ્લે છે, 2 મિનિટ તમારે વિચારવાનું છે. એટલી બધી પણ ડિફિકલ્ટ નથી, એટલે હું 2 મિનિટનું કહું છું. ચાલો હું આન્સર બતાવું છું. સૌથી પહેલા ક્વીન સેક્રિફાઈસ, ક્વીન h8 ચેક. કિંગથી મારવો કમ્પલસરી છે, કારણ કે ચેક સેવ કરવાનો અત્યારે બીજો કોઈ રસ્તો નથી. નેક્સ્ટ મૂવમાં નાઇટ ક્રોસ f7 ચેક, ફરીથી ચેક આવ્યો, કિંગ જેવું બચાવે અને તમે એના પછીના મૂવમાં નાઇટ ઇન્ટુ ક્વીન, અને અહીં વ્હાઇટ હવે ગેમમાં પ્લસ થઈ જાય છે. મિત્રો, આ પોઝિશનમાં થોડું વધારે વિચારવું પડશે. 5 મિનિટ વિડીયો પુશ કરીને તમે વિચારજો. અને આમાં વ્હાઇટ ટુ પ્લે છે, વ્હાઇટથી નાઇટ ફોર્ક કેવી રીતે ક્રિએટ થાય છે.
એ આપણે જોઈએ. ચાલો આન્સર હું આપું છું. ક્વીન h8 ચેક. પોઝિશન મારે નાઇટ ફોર્ક ની બનાવી છે, એટલે આ ક્વીન અહીં હોય અને કિંગ અહીં હોય તો હું નાઇટ થી ફોર્ક આપી શકું. સૌથી પહેલા ક્વીન h8 ચેક, કિંગ ને અહીંયા જવું છે, અને નેક્સ્ટ મૂવ માં રૂક ઇનટુ બિશપ ફરીથી ચેક આવ્યો. જો ક્વીન થી રૂક મારે તો પછી ક્વીન સેક્રિફાઈસ, ક્વીન ટેક્સ નાઇટ ચેક, કિંગ થી કમ્પલસરી મારવું પડશે અને નાઇટ ફોર્ક થી તમને ક્વીન પાછી મળે છે. આવી રીતે તમે ગેમમાં પ્લસ થઈ શકો. ચાલો નેક્સ્ટ પઝલ જોઈએ. મિત્રો આ પોઝિશનમાં 10 મિનિટ વિચારવું પડશે તમારે. બ્લેક ટુ પ્લે છે, નાઇટ ફોર્ક કેવી રીતે ક્રિએટ કરવો. વિડીયો પુશ કરીને 10 મિનિટ વિચારજો, હું તમને આન્સર આપું છું અને મારા આન્સર જોડે કમ્પેરિઝન કરજો. સૌથી પહેલા આ ક્વીન અને કિંગ આ બંને ફોર્કમાં હોવા જોઈએ, એટલે કે નાઇટનો ફોર્ક આવવા માટે નાઇટ અહીંયા આવશે તો કિંગ અહીં હોવો જોઈએ, સોરી કિંગ અહીં હોવો જોઈએ અને ક્વીન તો એની જગ્યા બરોબર છે. પરંતુ નાઇટના ફોર્કમાં મને બીજા બે પીસ નડે છે, નાઇટ અને આ રૂક. તો બધાને હું કેવી રીતે હવે અહીંથી અલગ અલગ રીતે દૂર કરું છું. તો સૌથી પહેલા ક્વીન ઇન્ટુ એચ ટુ ચેક. નાઇટનો સપોર્ટ છે એટલે કિંગ એને મારી નથી શકતો, કિંગને કમ્પલસરી એફ વન જવું પડશે. હવે આ નાઇટ તો આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ ચેક સાથે, રૂક ઇન્ટુ ડી વન ચેક. હવે બિશપ ઇન્ટુ ડી વન. નેક્સ્ટ મૂવમાં ક્વીન ઇન્ટુ રૂક, તમને રૂક મળી ગયો. નાઇટ ઇન્ટુ ક્વીન અને નાઇટ ઈ થ્રી ચેક. કિંગ ગમે ત્યાં મૂવ કરે, નેક્સ્ટ મૂવમાં તમને ક્વીન પણ મળી જાય. તો આ હતી ફોર્કની પોઝિશન. ચાલો નવી પોઝિશન જોઈએ. મિત્રો 5 મિનિટમાં તમે વિચારી શકશો આમાં બ્લેક ટુ પ્લે છે અને બ્લેક નાઇટ ફોર્ક કઈ રીતે કરે છે. વિડીયો પુશ કરીને 5 મિનિટ વિચારો, નાઇટ ફોર્ક બનાવવાનો છે તમારે. ચાલો હું આન્સર આપું છું. સૌથી પહેલા ક્વીન નાઇટના એટેકમાં આવે જ છે, પણ કિંગ નથી આવતો તો કિંગને એવી જગ્યાએ લાવવો પડશે. માનો કે કિંગ અહીંયા હોય કે અહીંયા હોય તો હું એને ફોર્ક આપી શકું છું. તો એના માટે ફોર્સ મૂવ કરાવવા માટે પહેલા રૂક ડી વન ચેક. કિંગ જો અહીં જશે તો નાઇટ ફોર્ક થી ક્વીન મળી જાય છે, અને કિંગ અહીં જાય તો હવે આપણે ફોર્સ કરાવી શકીએ છીએ રૂક જી વન સેક્રિફાઈસ કરીને. કિંગ થી રૂક મારે તો પણ ફોર્ક થાય છે, અને કિંગ સાઈડમાં જાય તો પણ નાઇટ ફોર્ક થી તમને ક્વીન મળી જાય છે. મિત્રો આ છે આજની લાસ્ટ પોઝિશન. અહીં તમારે બ્લેક ટુ પ્લે છે અને બ્લેક થી નાઇટ ફોર્ક ક્રિએટ કરવાનો છે. 5 મિનિટ વિડીયો પુશ કરીને વિચારજો અને તમને આરામથી મળી જશે. આના પછીનું નવું ચેપ્ટર લઈને હું આવીશ, જેનું નામ છે ડબલ એટેક. તો એની જલ્દીથી તમે રાહ જોશો, જલ્દીથી હું લઈને આવી જઈશ. ચલો બ્લેક ટુ પ્લે. ઓકે હું આન્સર દઉં છું. સૌથી પહેલા ક્વીન ઇન્ટુ એફ ટુ ચેક. ચેક આવે છે, કિંગને ખસવું પડે છે. હવે જુઓ કિંગ અને ક્વીન નાઇટ ફોર્કની પોઝિશનમાં આવી ગયા, તો હવે ક્વીનને હટાવી છે તો ક્વીન સેક્રિફાઈસ કરીને પણ હટાવી શકાય. ક્વીન ઇન્ટુ રૂક, ચેક આવે છે, રૂકથી ક્વીન મારશે. નેક્સ્ટ મૂવમાં નાઇટ એફ ટુ ચેક, કિંગ જી ટુ અને નાઇટ ઇન્ટુ ડી થ્રી, અને બ્લેક અહીંયા ગેમમાં પ્લસ થઈ જાય છે. તો ચાલો હવે વધુ રાહ નહીં જોવરાવું તમને. ડબલ એટેકનું નવું ચેપ્ટર લઈને જલ્દીથી હું આવી જઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.